બોરસદ તાલુકાના વિરસદ ગામે સ્વામિનારાયણ મંદિરમાં સ્થાપના કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી, જેનો આજ રોજ 7 દિવસ બાદ ભવ્ય શોભાયાત્રા સાથે લઈ વિરસદ ગામના તળાવમાં ભવ્ય વિસર્જન કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને મહંતો ઉપસ્થિત રહી આ પ્રસંગને અનુરૂપ બનાવ્યો હતો. રિપોર્ટર પેન્ટર સમીર રાઠોડ, દીવ મિરર ન્યૂઝ, બોરસદ. મારું નામ શાસ્ત્રી સ્વામી ગુણસાગરદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ મંદિર વિરસદના કોઠારી શ્રી. આજે પરમ પવિત્ર દિવસ છે, જલ ઝીણની એકાદશીનો પરિવર્તની એકાદશી જેને કહેવાય છે. આજે સંપૂર્ણ ભારતભરમાં આ એકાદશી ઉજવાય છે. વિશેષ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે ભગવાન સૌના ઘરે સામેથી પધારતા હોય, પધરામણી કરતા હોય છે, અને આજના દિવસે સમસ્ત સંપ્રદાયમાં ગણપતિ મહારાજની જે સ્થાપના થઈ હોય એનું વિસર્જન આજના દિવસે હોય છે. આજે વિરસદમાં પણ ખૂબ ધામધૂમીથી સંતો હરિભક્તોએ ગણપતિ મહારાજની યાત્રા કરી છે. પાલખી યાત્રામાં ભગવાન વિરાજમાન થયા. આજે વિરસદના આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં સાક્ષાત ભગવાન પધારશે, પધરામણી કરશે, સૌ ભક્તોનું કષ્ટ દૂર કરશે. આ એકાદશી પરિવર્તની એકાદશી, જલ ઝીણની એકાદશીનો ખૂબ મોટો મહિમા છે. ચાતુર્માસમાં આજે ભગવાન પડખું ફરતા હોય છે એવી કથા છે. આજે બધા મંદિરોમાં, લગભગ મંદિરોમાં આજે મેળો ભરાતો હોય છે. અમારા વિરસદ ગામમાં પણ આજે ભવ્ય અહીંયા મેળો ભરાશે. વિરસદ ઉપરાંત આજુબાજુના ગામડાના ઘણા બધા લોકો મેળાનો લાભ લેશે, ભગવાનના દર્શનનો લાભ લેશે. એટલે આપણા ધર્મમાં આજે ઉત્સવ આવે છે, બધાને સુખી કરવા માટે આવે છે, બધાને આનંદ દેવા માટે આવે છે. આપણે સૌ હરિભક્તો આમાં જોડાઈએ, ખૂબ આનંદ કરીએ. વડતાલ ધામમાં પણ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ખૂબ ભવ્ય ઉત્સવ આજે ઉજવવાનો છે, એમાં પણ લાભ લઈએ, આનંદ કરીએ. અસ્તુ, જય સ્વામિનારાયણ.